પાઠ નવ કદર બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ બાળ દોસ્તો તમે ડાયરો જોયો અને સાંભળ્યો પણ હશે ડાયરામાં રંગ જમાવે તેવી લોકકથા છે કદર જેના લેખક છે શ્રી દોલત ભટ્ટ તેમનો જન્મ સત્તરમી એપ્રિલ ઓગણીસો ચોત્રીસના રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ચરખા ગામમાં થયો હતો લેખકશ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોકસાહિત્યકાર તરીકે જાણીતા છે બાદશાહ ખાન નાગરદાસ ફોજદાર ચાણક્ય લાખણી લોકકથાઓ છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ એકથી પાંચ અને શિશુ શૌર્ય કથા માળા શ્રેણી એક બે અને ત્રણ જેવી બાળવાર્તાઓ એમણે લખી છે આ ઉપરાંત એમણે ધરતીનો ધબકાર કીર્તિવંત કથાઓ અને પાછલા ઇતિહાસનું પાનું ભાગ એક બે જેવા ઇતિહાસ વિષયક કથાના પુસ્તકો પણ લખ્યા છે બાળદોસ્તો કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોક કથાત્મક શૈલીમાં રજૂ કરી છે બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ કરણોકી નદી આમ તો નાનકડી પ્રવાહે પાથળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે આવો વાલો કેસરીઓ એકદી વડોદરામાં જઈને ઉભો રહ્યો મીટ મંદાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા હજાર રૂપિયાની વાસણી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી કાનસોરીને દોડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીયે થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ડગલો જાતે વાળ્યો બેક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજાં કંપાવે એવા કાળા બોકાસા સંભળા કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો જોતા જ કેસરીયો મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોભી સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો બાય તારો મારક તારી રાહ જોવે છે હાલ તો શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ તરડાયો આવ્યો મોટો કેટલાનું લેણો દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એક પળને બીજી પડે કેસરિયાએ કેળેથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા મારું નામ વાલો કેસરિયો ગામ મારું ગરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી દીધી વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરણોકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના દસ ગોળે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખોમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે અણધારિયા રાજના સિપાયું ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું બાપુ આથમણા બારનું ખોરડું ઈ આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાણો વાલા ગરમે હે બીજા સાદે પછવાડાના વાળામાં વાસીંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ગરમા પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી आशू क्यों बोलता नहीं वाला नी माला पूरी थी गई उठी ने डेली आवो बाप आवो तू मेरा नाम वाला केसरिया हा बाप हूं वालो केसरियो तुमको अभी ने अभी सुबा ने अमरेली बुलाया है मने तुमको सुबा का फरमान है अभी ने अभी वाला केसरिया को हाजर करो अरे बाप કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું મેં કંઈ રાજનો ગનો કર્યો નથી ફરમાન હે ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે વાલાએ કસવાળું કેડિયું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો जाता जाता आईने कहते गयो के सांजे पाचो वी आईश उपाधि करता नहीं जगदंबा तारी भेर करे बपोर टाणे वाला केसरिया ने लई ने सिपाहीओ सुबा कचेरी में आग्या कागडोड़े राह जोता सुबाए वाला ने पगथिया चढ़ते जोई दोट दीधी आओ आओ केसरिया बोलता बात भरी लीधी વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કાંઈક સમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં મોગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સૂબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાડ છો તે દિવસે કેળીએથી વાંસણી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સૂબો છું બોલ તારી શી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉં અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટકે માંગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં એલા તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરવ બક્ષિશ તિથિ તારીખ ને રાજની મહોર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે મીટ મંદાતાં જ ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા હજાર રૂપિયાની વાસણી કેળીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા આખરે કેસરિયાએ વડોદરાને રામરામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન દાદાના તેજ પથરાવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી કાનસોરીને દોડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતી થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ડગલો જાતે ભાડ્યો બેગ ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગો લગ જઈને ઉભો રહ્યો જોતા જ કેસરિયો મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોદળા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોવી સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો તો બોલો ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એક પળ ને બીજી પડે કેસરિયાએ કેળીએથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામ એ ભગવાનનું એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું નામ નામઠાણ ન આપો તો તમને મારા છોકરા ના સમજે મારું નામ વાલો કેસરિયો ગામ મારું ગરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસો લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી આ વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયા ખાઈ ગયો ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંજાળિયું ઝૂલતી આવે છે મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખીઓમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે બાપુ આ થમણા બારનું ખોરડું ઈ એનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાણો વાલા ગરમે હે બીજા સાદે પછવાડાના વાળામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઊઠીને ડેલીએ આવ્યો आवो बाप आवो तो मेरा नाम वाला केसरिया हाँ बाप हूँ जो केसरियो तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है मने तुमको सुबह का फरमान है अभी ने अभी वाला केसरिया को हाजर करो अरे बाप कांक भूल थती लागे छे हूँ तो घोड़ा नो सौदागर सुबह मने तीड़ावे ई मान्या मज नहीं आतू મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી ફરમાન ચલો હાલો બાપ કાંઈ રાજના તીરાને પાછું થોડું ઠીલાશે વાલાએ કસવાળું કેડ્યું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી ભેર કરે બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી આવો આવો કેસરિયા એમ બોલતા સુબાએ બાત ભરી લીધી વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશોય બોલ્યો નહીં સુબાએ મોંઘા થઈ બેઠેલા વાલાની બરી કચેરીમાં તારીફ માંડી વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેડીએથી વાસણી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સુવો છું બોલ તારી શી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવ એટલે હાવ અરે હું તો શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકીએ માગી લે કે સરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે ઉછરેલા ટેરવે માંગવાના બોલ આવ્યા નહી તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ગરણી ગામવાળા કેસરિયાને યાવ ચંદ્ર દીવા કરો બક્ષીસ તીથી તારીખ ને રાજની મોહર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે બાળ દોસ્તો હવે આપણે પાઠનું વાંચન કરીએ ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે તળપદા શબ્દો વિશે જાણકારી મેળવીએ અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે એની રૂડપ ઉડીને આંખે વળગે એવી બીજું વાક્ય છે વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા ત્રીજું વાક્ય છે જગદંબા તમારી ભેર કરે બાળદોસ્તો અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે રૂડપ વેગડું અને ભેર જેવા શબ્દો લોકબોલી સૂચવે છે તેથી આવા લોકબોલીવાળા શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે આમ તળપદા શબ્દો એટલે ગામડાની લોકબોલીથી રૂઢ થયેલા શબ્દો બાળદોસ્તો આવા તળપદા શબ્દોવાળા ભાષા પ્રયોગો પાઠમાંથી શોધીને નોંધો